नमस्कार बाळ मित्रों, तो लास्ट लेक्चर नी अंदर आपणे स्वाध्याय 3.1 पूर्ण करेलुं बराबर छे। एना तमाम प्रश्नो जोईला अने ए पूर्ण करी लीधो आपणे। तो एना पछी जे छे आपणे एक नियम भणवानो छे, कोई जे छे विशेष नथी पण फक्त ने फक्त एना विशे थोड़ी माहिती मेळवानी छे। ए छे कि बहुपोना चलो हम दरेक ने सौथी पहेली वस्तु काले आपणे एक वार जो बहिष्कोण नी वात छे, तो कोई पण वस्तु माटे अथवा कोई पण बहुकोण नी वात करीए तो एनो बहिष्कोण एटले शुं थाय। तो धारो के आ रीते त्रिकोण आप्यो छे, बराबर आपणने आ रीते। तो अहींया जे त्रिकोणमां आपणे जोई शकीए छीए, आ तो त्रण केवा खूणा थाय, अंદરના ખૂણા છે, બરાબર ત્રણ કેવા ખૂણા છે અંદરના। હવે એની સાથે સાથે જો આ ખૂણાની જોડે જોડે અહીંયા ધારો કે આ બંને રેખાખંડો છે, એસે 12 ની તરફ લંબાવો। તો જો અહીંયા ધ્યાનથી જો આ ખૂણાની જોડે આ બાજુ તે ખૂણો રચાય છે, અહીંયા પણ જે છે ખૂણો રચાય, આ એક ખૂણો તો રચાય છે, બરાબર છે, પણ એ બહિષ્કોણ કહેવામાં આવતો નથી। એ આનાથી સામે આવતો એટલે એનો અભિકોણ થઈ જાય, એ બે ખૂણા સરખા, એ શરત ખોટી પડે। આપણે શું થાય તો કે ત્રિકોણની અંદર અથવા કોઈ પણ જે બહુકોણ છે તેની અંદર એનો જે બહિષ્કોણ સાથે એક ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ હોય, કેમ, કારણ કે બંને રેખીય જોડના ખૂણો છે। તો એ જે રીતે જે છે અહીંયા તમે એના માટે લાગુ પડી શકો, અહીંયા અને અહીંયા બંને થઈ જાય, એ જ રીતે જે છે અહીંયા પણ એ જ રીતે જોવા મળે છે। તો ત્રિકોણ માટે જે છે આપણને આ રીતે બહિષ્કોણ મળે છે। તો એ આખો આપ્યો તો એનો બહિષ્કોણ કહેવાય, અહીંયા આપ્યો તો એનો બહિષ્કોણ કહેવાય। તો એ જ રીતે જે છે એકલા ત્રિકોણ માટે નહીં, ચતુષ્કોણ માટે આવું કંઈક છે, બરાબર છે। ધારો કે આ રીતે ચતુષ્કોણ આપેલું હોય ને, એમાં જે છે આ એ જે છે એના બહિષ્કોણ, એટલે અંદરના ખૂણાઓની જોડે જો એક ખાસ નિયમ યાદ રાખવાનો કે અંદરનો જે ખૂણો હોય ને આપેલા બહુકોણ માટે, તો એ 12 ના કોઈ ખૂણા સાથે રેખીય જોડનો ખૂણાઓ બનાવતા, બરાબર, એટલે 12 જે ખૂણા સાથે મળીને સીધી રેખા બનાવે, બરાબર, એને જે છે એનો બહિષ્કોણ કહેવાય છે। તો આપણે અહીંયા રહે છે કોઈ પણ, ચલો આપણે તેને રાખીએ, બરાબર, તો અહીંયા રહે છે વાત એ પ્રમાણે છે કે કોઈ પણ કોઈ પણ બહુકોણ લઈએ, બરાબર, બહુકોણ એટલે કોઈ પણ જે ત્રિકોણ ઓછા નાનો નાનો બહુકોણ છે તમને ખ્યાલ છે, અને એના જે બહિષ્કોણની વાત કરીએ તો એવા દરેક બહિષ્કોણ માટે આપણે જોઈએ ને તો એના માપનો સરવાળો હંમેશા 360 અંશ મળશે, બરાબર છે। આ એક વિધાન છે, એમાં ખાસ જો આપણે આટલું જ ગણવાનું, આ જે સ્વાધ્યાય આપણે 3.2 જોઈએ એની પહેલા ખાલી આ જ એક વિધાનના આધારે બધા એના જવાબ છે, છતાં ચાલો એને થોડું જાણવાનો પ્રયત્ન કરીએ। જો કેટલાક અહીંયા જે છે તમને કીધું છે કે ધારો કે એક પ્રવૃત્તિ આપેલી છે કે જમીન ઉપર એક બહુકોણ બનાવો, બરાબર છે, તો ધારો કે તમને કે ધારની આકૃતિ આપેલી છે, પંચકોણ પાંચ ખૂણાઓ ધરાવે છે, બરાબર, એટલે પાંચ ખૂણાઓ ધરાવતી એક આકૃતિ છે, ઓકે, આ રીતના જો એક આકૃતિ આપેલી છે, અહીંયા જે છે ક્રમશઃ એને ખૂણાઓ એક બે ત્રણ ચાર પાંચ, બરાબર, આ પાંચ ખૂણાઓ છે। તો જો હવે અહીંયા તમને પ્રવૃત્તિ માટે શું કરવાનું કીધું છે, તો કે અહીંયા જે છે તમને સરળ ધારો કે અહીંયા બહુકોણ એટલે અહીંયા પંચકોણ છે, એવો એક પંચકોણ ABCDE આપેલો છે, બરાબર છે। હવે એમાં શું કરવાનું છે, તો કે એની અંદર જે છે આપણે બધા જ ખૂણાના જે 12 ના જે ખૂણા છે પાંચે પાંચ, બરાબર, એનો માપ કેટલું થાય એ જાણવા માંગીએ છીએ, બરાબર। તો એના માટે શું કરો, તો કે જો શિરોબિંદુ ABCDE ક્રમશઃ અહીંયા નામે આપેલા છે, એ બિંદુથી તમે ચાલવાની શરૂઆત કરો, તો ધારો કે એની પહેલા અહીંયા પહોંચો, બી બી થી સી સુધી, સી થી ડી, ડી થી ઈ અને ઈ થી પાછા, તમે જે બિંદુએ સ્ટાર્ટ કર્યો ત્યાંથી આવા પાછું એ આવવું પડે ને તમારે,
બરાબર તો એ ચાલુ કરો પહેલા તો જે છે જેમ તમને કીધું છે કે AB તરફ ચાલુ કરો પછી B પર પહોંચો એટલે માપ ખૂણા એ જેટલું ઓળવું પડે બરાબર પછી જે છે BC તરફ ચાલો પછી થી ફરીથી એ છે જેમ કે અહીંયાથી AB જેટલું ચાલો પછી અહીંયા જેટલો ખૂણો રહે છે ને એટલું વળી જવાનું એટલે પછી આ BC તરફ પછી પાછો આ C ખૂણાથી જે છે જેટલો ખૂણો આપણે એટલું વળી જવાનું પછી CD તરફ ચાલવાનું પછી એટલે અહીંયા D થી જે છે ખૂણા D જેટલું વળી જવાનું પછી ક્રમશઃ આગળ ચાલે એ જ રીતે જે છે ખૂણા E સુધી તમે જે છે ખૂણા E થી વળો પછી E સુધી પહોંચો બરાબર છે તો આ રીતે ચાલુ રાખો તો તમે જે છે આ કરશો ને એટલે તમને ખ્યાલ હશે કે આ પૂરું કરો એટલે એક ચક્કર તમે પૂરું કર્યું કહેવાય અને એના મુજબ જો તમે એના ખૂણાઓના માપનો સરવાળો મેળવશો બરાબર તો એ તમને 360 આન્સર મળશે બરાબર છે કેટલો મળશે 360 આન્સર જો એન ખૂણાઓ ધરાવતો બહુકોણના દરેક બાબત માટે આ વિધાન સત્ય છે દરેક બહુકોણ માટે જો અહીંયા પંચકોણ આપ્યો છે તમને કોઈ ચતુષ્કોણ આપ્યો છે ધારો કે જો આ રીતે કોઈ ચતુષ્કોણ આપેલો હોત ને અને જો એના તમે ખૂણાઓની વાત કરતા તો એ બોલે કે ત્રિકોણ આપેલો હોય ને એના ખૂણા 12 ના ખૂણાઓના સરવાળા જો સામાન્ય રીતે ધારો કે તમે આને બિંદુ કહી દો વચ્ચે પાઇ વિચારવા માટેની વાત છે બરાબર આ કોઈ થિયરી નથી કે તમે અહીંયા આ બિંદુ લઈને પછી જે છે અહીંયાથી ચાલવાની શરૂઆત કરો તો અહીંથી ચાલવાની શરૂઆત કરો છો પછી જે છે અહીંયા ફરતા ફરતા ક્રમ સે એના બિંદુ પર પાછાઓ તો તમને દરેકને ખ્યાલ છે કે આપણે જે છે જે પ્રમાણે એક વર્તુળ માટે જોઈએ ને એ જ રીતના જે છે ભલે અહીંયા વર્તુળાકાર કે પથ નથી બરાબર જે પથ કહેવાય ને રસ્તો એ વર્તુળાકાર નથી પણ છતાં તમે પાછા તો એ બિંદુએ આવો છો કે જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યો તો હંમેશા એનું જે માપ હશે ને 360 અંશ જ મળે છે બરાબર કારણ કે તમને ખ્યાલ છે મેક્સિમમ જે છે વર્તુળ માટે હોય એન ખૂણાઓ ધરાવતો બહુકોણ કહેવાય બરાબર એન ખૂણા ધરાવતો બહુકોણ કહેવાય તો એવું છે વર્તુળ વર્તુળ માટે જે છે એના માટે દરેકને ખ્યાલ છે કે એ 360 અંશ 360 એટલે પૂર્ણ કહેવાય બરાબર કોઈ પણ ધારો કે તમે અહીંયા અહીંયા ઉભા છો તમે પોતાના સ્થાને બરાબર પછી તમે પહેલા આ બાજુ કરો આ બાજુ કરો ધીમે ધીમે ક્રમશઃ કરતા જાઓ પાછા એક જગ્યા આવો એટલે તમે 360 અંશનું રોટેશન કર્યું કે તમારે ધોરણ 6 માં 7 માં એક સમિતિ કરીને આવતું હતું બરાબર કે જેની અંદર આપણે રોટેશન કરાવતા હતા અને એ રીતના આવતું હતું સમિતિ પરિભ્રમણીય સમિતિ ને આવું કંઈક ભણે બરાબર તો એના વિશે જે છે એ પ્રમાણે જ એનો મુખ્ય મુદ્દો છે તો હંમેશા અહીંયા બી જે પ્રમાણ પંચકોણ છે તમે ગમે એટલા ખૂણાઓ ધરાવતો બહુકોણ હોય ગમે તેવો બહુકોણ બરાબર એના માટે જો એના બહિષ્કોણના માપનો સરવાળો કરશો એના બહિષ્કોણ એટલે 12 અંદરના ખૂણાના માપ અલગ થયા છે એ તમને ખ્યાલ છે ને પંચકોણના અલગ ચતુષ્કોણના અલગ બરાબર એ તો એના 12 ના ખૂણાઓના માપનો સરવાળો કરશો હંમેશા તમને 360 તો આની અંદર થિયરીમાં કંઈ વધારે હતું નહીં ફક્ત એક આટલી થિયરી છે કે કોઈ પણ આકૃતિ અથવા કોઈ પણ બહુકોણ લઈ લો એની અંદર એના જે બહિષ્કોણો રચાય છે એ બહિષ્કોણો દ્વારા જે ખૂણા રચાય છે એના તમામના માપનો તમે સરવાળો કરો તો તમને એ દરેક કેવા મળે છે એનું માપ દરેકનું 360 અંશ મળે છે બરાબર તો જો લાસ્ટમાં એક લાઈન એ પ્રવૃત્તિમાં કીધી છે કે આથી એક બહુકોણમાં કોઈ પણ બહુકોણમાં અને જો ઉપર એ કીધું છે કે તમે ગમે તેટલી બાજુઓ ધરાવતા બહુકોણ માટે વાત કરો તો પણ એ વિધાન સત્ય છે અને બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ બરાબર છે ચલો આટલું જ યાદ રાખવાનું હતું કઈ નવીનમાં નથી એના આધારે જે છે તમારે દાખલાઓ ગણવાના થાય છે બરાબર છે ચલો એ આપણે જે લઈએ સૌથી પહેલા તો આપણે જો ઉદાહરણ 1 અને 2 લઈએ ઉદાહરણ 1 જો અહીંયા સુધી દેલું છે એક આકૃતિ આપેલી છે એક અહીંયા એક્સ ખૂણો આપેલો છે એ જ રીતે જે છે જો અહીંયા આ 90 અંશનો ખૂણો છે આ 50 અંશ ખૂણો છે આ 110 અંશનો ખૂણો છે અને અહીંયા જે છે એક્સ આપેલું છે બરાબર તો અહીંયા કીધેલું છે કે આકૃતિમાં જે 3.9 એટલે એક આકૃતિ આપેલી છે એમાં
तो चलो हम अपने अपना नियम आधार लखी दे कोई बहुकोण ना
કરી શરૂઆત એટલે સૌથી પહેલા અહીં તૈયાર કરી લખી દેવાનું કે અથવા જો અહીંયા આ ત્યાં કર્યો છે આ રીતે લખી શકે કે આપેલ બહુકોણના તમામ તમામ પરિસ્થિતિઓના चलो शुरुआत करिए तो पहला एक्स वत्ता 125 अंश वत्ता 125 अंश बराबर के 360 अंश है
બીજા માટે શું કીધેલું છે જો બીજાનો એ એમ કીધું છે પહેલા તો બીજાની રકમ એ છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં 22 કોણના ખૂણાઓ અથવા 22 કોણનું માપ શોધો બરાબર તો કે જેટલી બાજુઓ આપેલી છે ને બરાબર એના દરેક કેટલા જે નિયમિત બહુકોણ હોય ધારો કે 9 બાજુવાળો બહુકોણ 15 બાજુવાળો બહુકોણ તો એના દરેક 22 કોણનું માપ કેટલું હશે બરાબર તો ચાલો એ લખીએ છે તો કે પહેલા બી માં એ તો એ લખી દઈએ અહીં નિયમિત બહુકોણ બાજુ કેટલી આપેલી છે તો કે 9 બાજુઓ ધરાવે છે બરાબર અને અહીંયા મેળવવાનું શું છે આપણે 22 કોણ મેળવવાનું છે તો કે લખી શકાય કે હવે જો જેટલી બાજુ હોય એટલે એના 22 કોણ મળે બરાબર આપણે ક્રમશઃ જોતા જઈએ તો ધારો કે આપણે 22 કોણનું માપ x લઈએ એટલે ધારો કે 22 કોણનું માપ બરાબર x ઓકે 9 બાજુઓ ધરાવે છે બરાબર અને દરેક 22 કોણનું માપ જે છે કેટલું છે તો કે દરેકનું માપ ધારો કે x લઈએ તો કે હવે જો નિયમિત છે તો કે નિયમિત બહુકોણના કુલ એના એટલા જ 22 કોણ મળશે બરાબર ઓકે કુલ 9 22 કોણના કુલ 9 22 કોણ માટે તમામ કેવા હશે સમાન મળે કેમ કારણ કે જો 9 એ 9 બાજુઓ ધરાવતો નિયમિત બહુકોણ છે મેં પહેલા જ કીધું કે નિયમિત બહુકોણ હોય એના 22 કોણના ખૂણાના કારણ કે અંદરના ખૂણાનો માપ દરેકમાં સરખું હોય તો એના આધારે જ રેખીય જોડના ખૂણાના આધારે જ આપણે 22 કોણ રચીએ છીએ બરાબર તો એટલા માટે તે કેવી રીતે લખી શકીએ તો માપ સમાન મળે ઓકે તો માટે શું કરીએ તો જો એકનું માપ આપણે x લીધો તો કે x વત્તા x એવું કરવાની જગ્યાએ આપણે એને 9 ગુણ્યા x કરી શકીએ બરાબર છે એટલા માટે એ રીતે લખી દઈએ તો કે માટે 9 ગુણ્યા x બરાબર કેટલા મળે છે તો કે 360 અંશ મળે માટે 9x બરાબર 360 અંશ માટે x બરાબર શું થાય તો કે 360 અંશ ભાગ્યા 9 કરી દો કારણ કે 9 સમય છે ચાલો એના આધારે જે છે એના જેવો જેવો બી છે તો અહીંયા બધી જ વસ્તુ એને કરવાની છે તો બી માટે બાજુઓ 15 આપેલી છે કઈ વસ્તુ નથી કરવાની અહીંયા નિયમિત બહુકોણ 15 બાજુઓ ધરાવે છે લખી દેવાનું પછી દરેક 22 કોણમાં બરાબર x i કોમન 9 ની જગ્યાએ 15 કરી દેવાનું બરાબર અહીંયા તે જે છે દરેક માટે એક વસ્તુ કે 9 ની જગ્યાએ 15 કરો બરાબર અને 15x બરાબર 360 જવાબ મેળવી લેવાનો જે તમને મળે તમારો જવાબ ક્લિયર ચાલો પ્રશ્ન નંબર 3 જો એમ કીધું છે કે નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો દરેક 22 કોણનો જે માપ છે એ તમને 24 અંશ મળે બરાબર નિયમિત બહુકોણ જે છે નિયમિત એટલે દરેકનું માપ સરખું હોય બરાબર 22 કોણનો છે એમાં દરેક 22 કોણનું માપ 24 અંશ આપેલું છે તો એને બાજુઓ કેટલી હોય તો આપણે અગાઉ લખ્યું તેને જ પ્રમાણે કે દરેક બહુકોણ
लेक्चर में आप अहीं सुधी जाए।